આપણો આ બપોરનો બીજો સેશન મેં સવારે કીધેલું એ પ્રમાણે પ્રશ્નોત્તરીનો રહેશે. મોટે ભાગે તેવડીની શિબિરમાં જે આવે છે એ લોકો બધાને ખબર જ છે કે સવારના સેશનમાં હું સત્સંગની વાત કરું છું, જ્ઞાની પુરુષ, પાંચ આજ્ઞા અને વિજ્ઞાનની વાતો કરું છું, અને સાંજે હું પ્રશ્નોત્તરી લઉં છું. શું લઉં છું? સવારની અંદર બેઝિક સત્સંગ કહેવાનું એક જ કારણ છે કે લોકોને પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ સમજણ પડે. એ વખતે જો પ્રશ્નોત્તરી રાખીએ તો વાત આખી ડાયવર્ટ થઈ જાય, એટલે સાંભળનારને લિંક ના બેસે. શું ના બેસે? એટલે હું કહું તમારા જે પ્રશ્ન હોય તે લખી રાખજો. શું કહું છું? પેલી લિંક સમજાવવાની હોય ને તો મને વાંધો નહીં આવે, પણ સાંભળનારને તકલીફ, આખી લિંક ડાયવર્ટ થઈ જશે. શું થશે? એટલે હું કહું કે સવારના સેશનમાં સત્સંગ પ્રશ્નોત્તરી નહીં કરવી, તમને જે પ્રશ્ન હોય તે લખી રાખો, એનો વાંધો નથી, પણ બપોરના સેશનમાં પ્રશ્નોત્તરી આપી. ને સ્ટેપ બાય સ્ટેપ જેના જે પ્રકારના વ્યવહારના નિશ્ચય સંબંધી, પુરુષાર્થ સંબંધી, જ્ઞાન સંબંધી, જ્ઞાની પુરુષ સંબંધી કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે અત્યારે લખીને પૂછી શકો છો અથવા માઇકમાં પૂછી શકો છો, જે રીતે તમને અનુકૂળ લાગે એ રીતે. હા, કોઈ પ્રશ્ન તૈયાર કર્યા છો? કોઈ લાવો, ચિઠ્ઠી લાવો. ના ના, ચિઠ્ઠી હોય તો આપી દો. હા તો માઇક ઉપર બોલો, એટલે પેલું માઇક આપો છોટું, એટલે બધાને સંભળાય. હા, પ્રશ્ન બધાને સંભળાય એમ મોટેથી બોલજો. હા, હેલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપે જે દ્રષ્ટિ બદલવાની વાત કરી છે એ ખૂબ જ મને સારી લાગી, અને એનાથી આપણી જિંદગી બદલાઈ જાય છે. પણ દ્રષ્ટિ બદલવા બદલાય છે તો એની પાછળ સોર્સ કયો કામ કરે છે? સોર્સ કયો કામ? આમાં શું છે કે જે સોર્સ છે એ જ આપણી દ્રષ્ટિ બદલે છે. જે રીતે આપણે સત્સંગમાં બેઠા છે તો આપનો, આપ જે બોલો છો અમારો સોર્સ બની ગયો. આપકો જો મન વચન કાયાથી મુક્ત, પણ આપણે જે સાંભળીએ છીએ, આપ જે બોલ્યા એ મારા કાનમાં આવ્યું, કાનમાં આવ્યું એ દ્રષ્ટિ બદલાઈ. પણ જે વસ્તુ મારા કાનમાં જ ના આવત, સાંભળવામાં જ ના આવત, જે રીતે આપણે જો હું શુદ્ધ આત્મા છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, તો સતત હું વિજ્ઞાન સ્વરૂપ છું, મારા સાંભળવામાં આવે છે, એ સાંભળવા આવવાથી મારી દ્રષ્ટિ બદલાય છે. તો એટલે મન વચન કાયા જે સાંભળવાની પ્રક્રિયા છે એ જ આપણી લાઈફ બદલે છે ને, એ દ્રષ્ટિ બદલે છે ને, એમ મારો કહેવાનો પ્રશ્ન. બરાબર, બહુ સિદ્ધાંતિક બધા સાંભળજો, બિલકુલ પૂરેપૂરું એટેન્શન આપજો, કારણ કે એક એક વાક્ય એ સિદ્ધાંત હશે. એક વાક્ય જો તમે નહીં સાંભળો તો આગળનું વાક્ય તમને સિદ્ધાંતિક રીતે નહીં સમજાય. સૌથી પહેલી વસ્તુ એ દ્રષ્ટિ બદલવી, એટલે પોતાની દ્રષ્ટિ બીજાને આપવી. દ્રષ્ટિ બદલવી એટલે પોતાની દ્રષ્ટિ, પોતાની માન્યતાવાળી દ્રષ્ટિ બીજાને આપવી. આ દ્રષ્ટિ બદલવાનો પ્રયોગ વ્યવહારમાં પણ હોય અને નિશ્ચય માર્ગે હોય. વિજ્ઞાન બંને ઠેકાણે કામ કરે, એક પક્ષે કામ ના કરે. દ્રષ્ટિ બદલવી એટલે શું? જ્ઞાની પુરુષ સમજણ નથી બદલતા, પણ દ્રષ્ટિ બદલે છે. શું કરે છે? જગતના તમામ ધર્મગુરુઓ લોકોની સમજણ બદલે છે, લોકોની બુદ્ધિ પાવરફુલ કરે છે, પણ દ્રષ્ટિ નથી બદલતું. શું નથી બદલતું? દ્રષ્ટિ. હા, દાખલા આપીને બધી સમજાવીશ, બિલકુલ શાંતિથી બેસજો બધા. તો કહે છે કે હવે આ દ્રષ્ટિ બદલવું એટલે શું, અથવા દ્રષ્ટિ બદલે છે ત્યારે જ્ઞાની પુરુષ શું કરે છે? તો કે છે જ્ઞાની પુરુષ તે વખતે આપણને ભાન આપે છે. શું આપે છે? ભાન, પોતાના સ્વરૂપનું ભાન આપે છે. ભાન આપે છે એટલે ભાન કરાવે છે. ભાન જે કરાવે છે બોલીને જ કરાવી શકે ને, બીજી તો ના કરી શકે ને. સાંભળો સાંભળો સાંભળો, બધા પ્રશ્નોનું સમાધાન વગર પૂછે થઈ જશે. એક પૂછો ને એટલે બધું. હવે શાંતિથી સાંભળો, હવે પછી હું તમને કહીશ કે નેક્સ્ટ બીજો પ્રશ્ન પૂછવા કહીશું. હું એટલા માટે ધીમે ધીમે બોલું છું, મારી સ્પીડ બોલવાની બહુ ફાસ્ટ છે, પણ ધીમે ધીમે એટલા માટે બોલું છું તમે ગ્રાસ્પ કરી શકો. શું કરી શકો? નહીં આગલું વાક્ય ભૂલી જવાશે, પાછલું આવશે, લિંક નહીં બેસે. તો કે જ્ઞાની પુરુષ જ્યારે જ્ઞાન આપે છે ત્યારે પોતાને, દરેક જીવને પોતાના સ્વરૂપનું ભાન કરાવે છે. ભાન કરાવવું એને દ્રષ્ટિ પરિવર્તન કહેવાય. ભાન અને સમજણમાં બહુ આસમાન જમીનનો ફેર છે. જગતના તમામ શાસ્ત્રો અને જગતના તમામ ધર્મગુરુઓ એ સમજણ આપી શકે, કારણ કે
એ લોકોની પોતાની દ્રષ્ટિ સંકિત થયેલી નથી. શું નથી થયેલી? હા, એ લોકોની દ્રષ્ટિ શાસ્ત્રના આધારે સમજણવાળી છે અને તેથી તમને એ સમજણ આપે છે. શું આપે છે? મારી પાસે જે હોય તે હું આપી શકું કે ના હોય તે આપી શકું? મારી પાસે શાસ્ત્રની સમજણ છે, એ સમજણને હું તમારી આગળ શેર કરું છું. એને લૌકિક જ્ઞાનીઓ કહેવાય. શું કહેવાય? અથવા તો શાસ્ત્ર જ્ઞાની. કેવા કહેવાય? એ તમારી એનાથી બુદ્ધિ અને સમજણ બધી પાવરફુલ થાય. કેવી થાય? બુદ્ધિ અને સમજણ કેવી થાય? પાવરફુલ થાય. પણ એનાથી પોતાને કોઈ પણ પ્રકારની દ્રષ્ટિ બદલાય નહીં. વ્યવહાર સંબંધી જે સનાતનતા છે એનું એક પણ વસ્તુનું ભાન ના થાય, કારણ કે સમજણ માત્ર ટેમ્પરરી હોય અને સમજણ માત્ર ટેમ્પરરી વસ્તુને જ ચેન્જ કરે. શું કરે? જ્યારે જ્ઞાની પુરુષનું જ્ઞાન એ દ્રષ્ટિ પરિવર્તન કરાવે છે. દ્રષ્ટિ પરિવર્તન જ્યારે કરાવે છે ત્યારે જીવ માત્રને ભાન કરાવે છે. તો કે જે ભાનની વ્યાખ્યા શું? ભાન કોને કહેવાય? તો કે જે વસ્તુનું ભાન આપણને થાય એ વસ્તુ ક્યારે યાદ પણ ના કરવી પડે અને ભૂલાય પણ નહીં એનું નામ ભાન કહેવાય. શું કહેવાય? સમજણ નથી કહેતો. શું કહું છું? ભાનની મેં તમને વ્યાખ્યા આપી છે. જે વસ્તુનું ભાન થાય એ ભૂલાય પણ નહીં અને યાદ પણ ના કરવી પડે એનું નામ શું કહેવાય? અને સમજણ હંમેશા પરિવર્તનશીલ હોય. કેવી હોય? પરિવર્તન સમય સંજોગો પ્રમાણે. ભાન પરિવર્તનશીલ ના હોય. હવે એને અનુરૂપ હું દાખલો આપું છું. શું આપું છું? તો કે જે ભાન થયું એને વ્યવહાર દ્રષ્ટિમાં કઈ રીતે અમારે સમજવું? અમારી સાદી ભાષામાં તમે વાત તો કરી નાખી વ્યાખ્યાની કે ભાઈ યાદ કરવું ના પડે અને ભૂલાય પણ નહીં એનું નામ ભાન કહેવાય. વાત તો સિદ્ધાંત થઈ ગયો, પણ એને એક્ઝામ્પલમાં કઈ રીતે સમજવું અમારે સાદી ભાષામાં? તો કહે છે કે ભાનનો હું તમને લૌકિક દાખલો આપું વ્યવહાર જગતનો, પછી જ્ઞાની પુરુષની વાત કરીએ આપણે. તો કે વ્યવહાર જગતની અંદર જ્યારે છોકરો અને છોકરી, પુરુષ અને સ્ત્રી જ્યારે લગ્ન કરે છે, શું કરે છે? તે વખતે ગૌર મહારાજની હાજરીમાં ને અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરે છે. શું ફરે છે? એ સાત ફેરા ફરે છે ત્યારે ગૌર મહારાજ બંનેને દ્રષ્ટિ આપે છે. શું આપે છે? એને ભાન કરાવે છે કે આથી આ તમારા ધર્મપત્ની અને આથી આ તમારા પતિદેવ. એ ભાન કરાવ્યા પછી ભૂલાય પણ નહીં અને યાદ પણ ના કરવું પડે. શું કરવું પડે? એનું નામ કહેવાય ભાન. શું કહેવાય? તમે બધા ભૂલી જાઓ છો તો ગોખવું પડે છે કે આ મારી વાઇફ છે. એવું સહેજા સહેજ રે, કેવું રે? એમ જ્ઞાની પુરુષે જે આપણને ભાન કરાવ્યું છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, એ ભાન કરાવ્યું છે, એ આપણને યાદ પણ ના કરવું પડે અને ભૂલાય પણ નહીં. જતું રહે છે ખરું, એ આવરાયેલું કહેવાય, પણ કાયમી ના જાય એની મેતે જ આવે. શું થાય? આપણે યાદ ના કરવું પડે કે હું શુદ્ધ આત્મા છું, એવું યાદ કરવું પડે? એની મેતે આવે છે. ફક્ત સંજોગોના દબાણમાં તે વખતે આવરાઈ જાય છે એટલે એનું ભાન જે છે તે રહેતું નથી. શું નથી? હા, જતું રહેતું નથી, છે પણ વચ્ચે ટ્રેન આવી ગઈ. શું આવી ગઈ? એટલે સામેવાળી વ્યક્તિ આપણને દેખાતી, આપણને એની વચ્ચે અંતર તો 10 ફૂટનું જ છે. કેટલું છે? એ પાટાની પેલી બાજુ છે અને આપણે પાટાની, અને બંનેને એકબીજાને આપણે જોઈએ જ છે, પણ વચ્ચે શું આવી ગઈ? ટ્રેન આવી ગઈ. એટલે આ આંખોથી દેખાતું પણ સમજણની આંખમાં તો છે કે નથી? એને ભાન કહેવાય. એટલે ભાન કરવા એટલે જ્ઞાની પુરુષે આપણને બધાને ભાન કરાવ્યું કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું, એ ભાન ભૂલાય પણ નહીં અને યાદ પણ ના કરવું પડે. ઘણા વર્ષો પહેલાં પાલીતાણાની અંદર એક આચાર્ય ભગવાન 84 વર્ષના હતા, 82 કે 84 વર્ષની ઉંમરના ગચ્છાધિપતિ હતા. કોણ હતા? ગચ્છાધિપતિ એટલે આખા ગચ્છના અધિપતિ, જેમના હાથ નીચે આચાર્ય પણ ઘણા હોય, ઉપાધ્યાય ઘણા હોય, સાધુઓ ઘણા હોય, સાધ્વી ઘણા હોય
અને શ્રાવક શ્રાવ્યકો પણ ઘણા હોય એટલે આચાર્યથી પણ ઉપરનું પદ. કદાચ કેટલાક જૈન ના હોય તો પેલું ખ્યાલ ના આવે ને એટલા માટે. હવે ગચ્છાધિપતિને અમારે પાલિતાણામાં મળવાનું થયું એક મહાત્માના નિમિત્તે. એ મહાત્માએ એમની પાસે સમય નક્કી કરીને આવ્યા. પહેલાં મને પૂછ્યું જોયું કે તમે એમની સાથે વાતચીત કરવા તૈયાર છો? મેં કીધું એ તૈયાર હોય તો આપણે તૈયાર છે. હા, આપણે આ જ્ઞાન કે બળજબરીથી આપવાનું નથી, સ્વેચ્છાએ. તો એમને કીધું કે હું વાત કરું છું. એટલે વાત કરીને મારી પાસે આવ્યા બપોરે અને કીધું રાતના 11 વાગ્યાનો સમય આપ્યો છે. કેટલા વાગ્યાનો? મધ્યરાત્રિએ. જ્ઞાન પ્રકાશવાળું છે પણ વાત અંધારામાં કરવાની છે. કેવું છે? મેં કહું સારું, કશો વાંધો નહીં, આપણે તો જ્યારે બોલાવે ત્યારે. એમની ઈચ્છા છે એટલું પૂરતું છે, આપણે ટાઈમનો પ્રશ્ન નથી. એનો કોઈ યોગ હોય ને? આ તો કોઈ ઊભું કરેલું નથી. આ એમની પાસે ગયા રાતના 11 વાગે. તારે 2-3 આચાર્ય બેઠા હતા, ઉપાધ્યાય 2-3 બેઠા હતા, ટ્રસ્ટીઓ બેઠા હતા, 1-2 શ્રાવકો બેઠા હતા બીજા. અને અમે ઊંઘ મહાત્મા 2 જણા ત્યાં રાત્રે ગયા 11 વાગે. બહાર તો બધું બહુ માણસ હતું, બધાને વિદાય કરી નાખ્યા એમને અને પછી રૂમમાં અમને લઈ ગયા. રૂમ બંધ કરી દીધી. પછી વાર્તાલાપ શરૂ કર્યો એમને. તમે કોણ છો? અત્યારે તમે શું કરો છો? દાદા ભગવાન સાહેબ તમારો શું પરિચય છે? કેટલા વર્ષ થયા જ્ઞાન લીધે? શું પ્રવૃત્તિ કરો છો? અને પછી એમને એમની બધી વાત કરી કે હું છેલ્લા 65 વર્ષથી પોતે સાધુ છું. 65 વર્ષથી કેટલા સાધુ? ઉંમર તો એમની 82 કે સમથિંગ હતી, પણ 65 વર્ષ કે 68 વર્ષથી એ સાધુ હતા. અને આજે સિનિયોરિટી થતા થતા આચાર્ય અને પછી ગચ્છાધિપતિ થયા. તેમને વાત કરી મને. પછી એમને એમના જીવનની વાત કરી કે સાધુમાંથી અત્યાર સુધી અહીંયા કઈ રીતે પહોંચી ગયો, એની પ્રોસેસ બધી, અને એમને એમના જીવનમાં શું શું કર્યું, કેટલા દેરાસર બંધાવ્યા, કેટલા ઉપાશ્રય બંધાવ્યા, એમના કેટલા શિષ્યો છે વગેરે વગેરે વાત, એમના કેટલા કેટલા નવા નવા પ્રોજેક્ટો છે, આ બધી વાત કરી એમને. વાત કર્યા પછી બધી મેં કીધું કે તમારે આ બધી વાત તો મેં તમારી સાંભળી 1/2 કલાક, હવે તમારે કંઈક પૂછવું હોય તો આપણે વાત કરીએ. કંઈ તમે જે બધું કરો છો એ તો બધું મેં સાંભળ્યું, સારી વસ્તુ છે, વ્યવહારમાં લોકોને ઉપયોગી ને ઉપકારી છે. એટલે એમને પહેલો પ્રશ્ન પૂછ્યો મને, કહે છે કે દાદા ભગવાનનું જે આ અક્રમ વિજ્ઞાન છે, એ અક્રમ વિજ્ઞાનની અંદર જે આત્માની વાત લખી છે, જે કર્મની વાત લખી છે, જે પુનર્જન્મની વાત લખી છે, જે બંધ અને મુક્તિની વાત લખી છે, આ બધી વસ્તુઓ શાસ્ત્રમાં છે. શું કીધું? આમાં કોઈ નવી વાત નથી. શું નથી? આ બધી વાતો છે. ભેદ જ્ઞાનની વાત પણ શાસ્ત્રમાં લખી છે. તો મને કહે છે પછી આ નવું શું છે એની અંદર? આટલા મોટા આચાર્ય પૂછ્યું તો ખરા ને કે કંઈક તો ડિફરન્સ હોવો જોઈએ ને એમ. ત્યારે મેં સાહેબજીને કીધું કે સાહેબજી, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી. શું નથી? અનુભવ જ્ઞાનથી નિવેડો છે. તો મને કે અમે શાસ્ત્ર જ્ઞાનથી અનુભવ કરવા માટે તો માગીએ છીએ. શું કહે છે? મેં કીધું પણ શાસ્ત્રથી અનુભવ ના થાય. જો શાસ્ત્રથી અનુભવ થાય તો પહેલાં શાસ્ત્રનો મોક્ષ થાય પછી આપણો થાય. કોનો થાય? એમાં જો જ્ઞાન હોય તો પહેલાં એનો મોક્ષ થાય કે આપણો થાય? અને મોક્ષ થયું તો અહીંયા રહે પછી? મને કહે છે કે વાત તમારી સાચી છે. મેં કીધું સાહેબજી, શાસ્ત્ર ખોટા નથી, પણ શાસ્ત્ર, દરેક શાસ્ત્રની લાઈફ હોય. શું છે? એ ત્યાં સુધી એ હેલ્પ કરે, પછી નહીં કરે. પછી ખાલી ઇન્ફોર્મેશન માટે કામ લાગે. શું લાગે? માહિતી. માહિતી માટે, વાંચવા માટે, મનને શાંત કરવા માટે, બધા માટે કામ લાગે. અવળે માર્ગે જતાં રોકાય, આપણને બધું થાય. મને કે આ શાસ્ત્રો આટલા બધા જૈનના આગમો છે, 44 આગમો કે 48 જે હોય તે, તો કહે છે એમાં બધો જ્ઞાનનો જ્ઞાન જ લખ્યું છે ને બધું. મને કહે છે કે આ શાસ્ત્રની અંદર શું નથી એ મને તમે કહો. કહે છે, મેં કીધું સાહેબ, શાસ્ત્રમાં બધું જ સબ્જ્ઞાન છે પણ અનુભવનો છાંટો નથી અંદર. શું નથી?